नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 बीए मां चेप्टर 2 धंधाकीय सेवाओं अपने आनुषांगिक सेवाओं भणीए छीए। आनुषांगिक सेवा मां पहली सेवा एटले वीमो। वीमा मां एक टॉपिक अपने अगाउ भणी गया छीए, वीमा नो अर्थ अने वीमा ना सिद्धांतो। हवे वीमा ना टॉपिक मां बीजो टॉपिक में वीमा ना प्रकारों। वीमा ना मुख्य प्रकारों बे छे। टूंको प्रश्न पूछाय, वीमा ना मुख्य प्रकारों केटला ने कया, तो बे, जीवन वीमो अने सामान्य वीमो। हवे जीवन वीमो छे एटले स्वाभाविक छे के व्यक्ति ने लगतो वीमो छे। जीवन वीमा ना पण बे प्रकारों छे, जिंदगी नो वीमो अने हयाती नो वीमो। हवे जिंदगी नो वीमो एटले सामान्य रीते आ वीमा ना करार नी मुदत लांबी होय छे। व्यक्ति ए एवा इरादाथी वीमो लीधेलो होय छे કે વ્યક્તિ મૃત્યુ પામે પછી વીમા કંપની તેના વારસદારને વળતર ચૂકવશે, જેથી કરીને તેનું ફેમિલી, એનું કુટુંબ, એનો પરિવાર આર્થિક રીતે મુશ્કેલીનો અનુભવ ના કરી શકે। એટલા માટે આ કરાર કરવામાં આવે છે કે વ્યક્તિ આવો વીમો લેતી હોય છે। એટલે જિંદગીનો વીમો સમજાય ગયો। વ્યક્તિ મૃત્યુ પામે પછી તેના વારસદારને વીમાનું વળતર ચૂકવવામાં આવે। ચોક્કસ રકમમાં આપી શકાય નહીં, કારણ કે વ્યક્તિની જિંદગી અમૂલ્ય છે। છતાં પણ વ્યક્તિની જેવી આર્થિક ક્ષમતા અને વ્યક્તિએ પોતાની જિંદગીનું જેવું મૂલ્ય આપેલું હોય એને આધારે તે વીમા કંપનીને પ્રીમિયમ ચૂકવે છે, અને પ્રીમિયમના આધારે વીમા કંપની તેના વારસદારને વળતર ચૂકવે છે। બીજો પ્રકાર છે હયાતીનો વીમો। નામ પ્રમાણે આ વીમાની મુદત લગભગ ટૂંકી હોય છે, ઓછી હોય છે। દાખલા તરીકે કોઈ વ્યક્તિએ 10 વર્ષની મુદત માટે વીમો લીધો છે, પ્રીમિયમ ચૂકવું છે અને વીમા કંપની સાથે કરાર કરેલો છે, તો વ્યક્તિ હયાત હોય ત્યારે જ તેને વીમા કંપની વળતર ચૂકવી દે છે। પણ માની લો કે 10 વર્ષ દરમિયાન વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, તો વ્યક્તિના કુટુંબને પણ એના વારસદારને પણ એનું વળતર મળે છે। પણ સામાન્ય રીતે હયાતીનો વીમો એટલે વ્યક્તિ હયાત હોય ત્યાં સુધીમાં જ વીમા કંપની તેને વળતર ચૂકવી દે છે। જીવન વીમો અહીંયા પૂરો થાય છે। હવે આવે છે સામાન્ય વીમો। સામાન્ય વીમો એટલે કોઈ પણ વસ્તુનો વીમો ઉતરાવવામાં આવે તો એને સામાન્ય વીમો કહેવામાં આવે છે। સામાન્ય વીમો એ અહીંયા વિશિષ્ટ વીમાથી અલગ પડે છે। હવે સામાન્ય વીમાના મુખ્ય પ્રકારો કેટલા ને કયા, તો 3, માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા। માલની હેરફેર સામાન્ય રીતે ધંધાદારીઓ અને વેપારીઓ આવા વીમા લેતા હોય છે। હવે માલની હેરફેરનો વીમો એટલે માલ 3 રીતે હેરફેર થાય છે, 3 માર્ગે, દરિયાઈ માર્ગે, હવાઈ માર્ગે અને રોડ રસ્તા માર્ગે। હવે એમાં પહેલો પ્રકાર જોઈએ તો દરિયાઈ વીમો। દરિયાઈ વીમાની શરૂઆત સૌ પ્રથમ લોયડ્સ ઓફ લંડન નામની કંપનીએ કરેલી, કારણ કે વિશ્વ વ્યાપાર મોટા ભાગે દરિયાઈ માર્ગે થાય છે। શા માટે દરિયાઈ માર્ગે થાય છે, તો અહીંયા વીમાનું પ્રીમિયમ એકદમ સસ્તું હોય છે। એનો ગેરફાયદો એ છે કે દરિયાઈ માર્ગ છે વિલંબકારી છે, કોઈ પણ ચીજ વસ્તુને એક દેશમાંથી બીજા દેશમાં મોકલવી હોય તો મોટા ભાગનું પરિવહન દરિયાઈ માર્ગે થાય છે, પણ એનો પ્રીમિયમના દર ઓછા છે। હવે દરિયાઈ માર્ગે પરિવહન દરમિયાન કોઈ સ્ટીમરને હાઈજેક કરી જાય, સ્ટીમરને આગ લાગે કે દરિયામાં ડૂબી જાય, તો જે વ્યક્તિએ વસ્તુની નિકાસ કરેલી છે તેને ભારે નુકસાન થાય। એટલે આવી નુકસાની પેટે વીમા કંપની તેને વળતર ચૂકવે એવા ઈરાદાથી ધંધાદારીઓ કે વેપારીઓ વીમો લેતા હોય છે। હવાઈ વીમો। હવાઈ વીમો એટલે 19મી સદીના ઉત્તરાર્ધથી કેટલીક ચીજ વસ્તુનું પરિવહન હવાઈ માર્ગે એટલે એર માર્ગે પણ થાય છે। ખાસ કરીને જે ચીજ વસ્તુ કિંમતમાં વધારે છે પણ વજનમાં હલકી છે અને જલ્દી બગડી જાય એવી ચીજ વસ્તુનું પરિવહન જરૂરી હોય, તો આવી વસ્તુનો વીમો હવાઈ વીમો લેવામાં આવે છે। અહીંયા પ્રીમિયમના દર વધારે છે, કોના કરતા વધારે છે, તો દરિયાઈ
ઘણી કિંમતી વસ્તુઓ છે એને ઘણી વખત હવાઈ માર્ગે મોકલવામાં આવે છે અને માની લો કે પ્લેન ક્રેશ થાય અને કોઈ વ્યક્તિએ પોતાની કિંમતી ચીજ વસ્તુ મૂકી છે અંદર એને નુકસાન થાય તો વીમા કંપની એના બદલામાં પડતર ચૂકવે છે અને ત્રીજો છે સૌથી વધારે પ્રચલિત એટલે માર્ગ વીમો માર્ગમાં બે પ્રકાર છે રસ્તા માર્ગે ટ્રક દ્વારા પણ ચીજ વસ્તુનું પરિવહન થતું હોય અને રેલવે માર્ગે પણ ચીજ વસ્તુનું પરિવહન થતું હોય ટ્રકને આગ લાગે અકસ્માત થાય કે ચોરી કે લૂંટફાટ થાય અને માલ ચોરાઈ જાય તો વીમા કંપની નુકસાની પેટે વળતર ચૂકવે છે એ જ રીતે રેલવેની અંદર પણ ઘણી બધી ચીજ વસ્તુનું પરિવહન થાય છે અકસ્માતમાં રેલવેના ફાટક ઉપરથી ડબ્બા પડી જાય અને કઈ નુકસાન થાય કે રેલવેની અંદરથી ચીજ વસ્તુની ચોરી થાય તો પણ વીમા કંપની વળતર ચૂકવે છે આ થયો માલની હેરફેરના વીમા અને તેના ત્રણ પ્રકારો હવે આગનો વીમો આગનો વીમો એટલે ચોક્કસ પ્રકારે લાગેલી આગથી જ જો નુકસાન થયેલું હોય કે ચીજ વસ્તુ બળી ગયેલી હોય અને વીમા કંપની સાથે કરાર કરેલો હોય ને પ્રીમિયમ ચૂકવેલું હોય તો વીમા કંપની નુકસાન પેટે તેને વળતર ચૂકવે છે આગળ આપણે સિદ્ધાંત ભણી ગયા ને નુકસાન વળતરનો સિદ્ધાંત એ અનુસાર ચોક્કસ કારણોસર લાગેલી આગ માની લો કે શોર્ટ સર્કિટથી કોઈ વ્યક્તિએ ઈરાદાપૂર્વક આગ લગાડેલી હોય અને વીમો લેવો હોય અને વીમા કંપનીને એવી ખબર પડે કે ઈરાદાપૂર્વક આગ લગાડેલી છે કે વ્યક્તિએ ગંભીર બેદરકારી દાખવેલી છે અને આગ લાગેલી છે તો વીમા કંપની વળતર આપવા બંધાતી નથી એટલે આકસ્મિક રીતે આગ લાગેલી હોય તો વીમા કંપની નુકસાન પેટે વળતર આપવા બંધાય છે અને છેલ્લો પ્રકાર છે અન્ય વીમા અન્ય વીમા એટલે વર્તમાન સમયમાં તો ઘણી બધી સરકારી વીમા કંપની અને ખાનગી વીમા કંપનીઓ અનેક પ્રકારના વીમાની સેવાઓ આપે છે દાખલા તરીકે કોઈ ગાયકને પોતાના ગળાને નુકસાન થાય તો એના માટે પણ તે વીમાનું પ્રીમિયમ લઈને નુકસાની પેટે વળતર ચૂકવે છે કોઈ રમત ગમતના સ્પર્ધકો હોય તો એ પોતાના અંગ ઉપાંગના વીમાઓ પણ લેતા હોય દાખલા તરીકે ફૂટબોલનો ખેલાડી માત્ર પોતાના પગના અંગૂઠાનો વીમો લેતો હોય એ જ રીતે મેડિક્લેમ પોલિસી એટલે વ્યક્તિ કોઈ પણ પ્રકારની બીમારીનો ભોગ બને તો વ્યક્તિને વળતર ચૂકવવામાં આવે કોઈ વ્યક્તિ પોતાના માલ ઢોરના એટલે કે પશુઓના વીમા લેતા હોય અને આ રીતે કોઈ શાળા છે પોતાના વિદ્યાર્થીનો વીમો ઉતરાવે કોઈ સંસ્થા છે પોતાના કર્મચારીનો વીમો ઉતરાવે આવા જૂથ વીમા આવા અનેક પ્રકારના અન્ય વીમાઓ પણ વીમા કંપની આપે છે બદલામાં